કાર્યનો શુભારંભ આપણે હંમેશા દિવ્ય પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવો શ્રદ્ધા અને વિશ્વાસના આ પ્રતિક એવા દીવાની સાક્ષીએ માતાજીની આરાધનાનો શુભારંભ કરીએ. આવું મહત્વ છે, શક્તિ સર્વોપરી છે. જો તેની પૂર્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો તે ખરેખર આપણામાં શક્તિનો સંચાર કરે છે. દેવી એ શક્તિનું સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં નવ દેવીઓમાં પ્રથમ સ્થાન માં અંબાનું છે. શ્રી કાલિકા દેવી, શ્રી સરસ્વતી દેવી, શ્રી લક્ષ્મી દેવી, શ્રી બહુચરમા, શ્રી ગાયત્રી દેવી, શ્રી સંતોષીમાં, શ્રી ખોડિયારમાં અને શ્રી ઉમિયાજીમાં આ દરેક દેવીઓનું સ્થાન નવ દેવીઓમાં વિદ્યમાન છે. આ નવ દિવસ દરમિયાન નવ દેવીઓનું પૂજન, અનુષ્ઠાન, સાધના અને આરાધના ગરબા અને સ્તુતિ દ્વારા કરવામાં આવે છે. તો આવો આજે આપણે પણ આ ત્રીજા નવતાની શરૂઆત સ્તુતિથી કરીશું. Thank you.
Thank you.
Thank you.
કૃપા હશે તો જ ભક્તિ અને સેવા થશે. એ ભક્તિ દ્વારા આપણું મન હૃદય શુદ્ધ અને નિર્મળ બનશે. નવરાત્રી એ માતૃત્વનો મહિમા વધારવાનું અને જગત જનની શક્તિના ગૌરવના ગુણગાન ગાવાનું પર્વ છે. સમસ્ત જગત જે દેવી શક્તિથી પરિપૂર્ણ છે, માની આરાધના કરવા તો શબ્દ ઓછો પડે છે, પણ આપણે આપણા શબ્દોમાં ભાવ અને શ્રદ્ધાનો સુમેળ કરીએ તો એ માની આરાધના બની જાય છે. જગત જનની આવી શ્રદ્ધાથી પોતાનો ભાવ આપની સમક્ષ પ્રસ્તુત કરવા આવી રહ્યા છે આપણી શાળાના કુમારો. ગરબાના શબ્દો છે વાગે શરણાઈ. કોઈ હોયડો હિલોળે ગા